નમસ્તે મિત્રો, હું છું આપનો સુરેશ પ્રજાપતિ અને અત્યારે આવી ગયો છું હર્ષ ડી કાર્બમાં. હવે અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા એક મોટર પડી છે, આ રિક્ષા આવી ગઈ, અહીંયા મોટરસાયકલ લાઈનમાં ઉભા છે. આ બધા કઈ શોખના નથી ઉભા, અહીંયા લાઈનમાં ઉભા છે. કારણ કે તમારું જૂનું વાહન હોય ને, એ વાહન તમારે અહીંયા નવું થઈ જાય, એમાં તમારે મોટરસાયકલ હોય, રિક્ષા હોય, મોટર હોય, ખટારા, બસ, કોઈ પણ વાહન હોય અને જૂનું થઈ જાય એટલે એન્જિનમાં કચરો આવી જાય, કાર્બન જમા થાય એટલે એન્જિન દબાય, એવરેજ ઘટી જાય, પેટ્રોલ વધારે બારે, ધુમાડો નીકળે. એટલે આ બધાનું એક જ સોલ્યુશન માત્ર એક કલાકમાં અહીંયા તમે લઈ આવો. એટલે અહીંયા જર્મન ટેકનોલોજીના મશીન આવી ગયા છે ને, એના દ્વારા એન્જિન ખોલ્યા વગર પાછું એન્જિન નહીં ખોલવાનું, એક માત્ર નળી લગાવી દઈએ એટલે તમારું આખું ફિલ્ટર સાફ, આખું એન્જિન સાફ, એન્જિન કરાવવાની જરૂર ન પડે એવી જ જગ્યાએ અત્યારે આપણે આવી ગયા છીએ. અગાઉ પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો અને ખૂબ વાયરલ થયો હતો. અહીંયા રાજકોટ આખામાં મોમાઈ ઓટો ગેરેજમાં અત્યારે આ જે હર્ષ ડી કાર છે, આ તમને આખા રાજકોટમાં બીજે ક્યાંય નહીં જોવા મળે. અહીંયા રાજકોટ નહીં, રાજકોટ જિલ્લાના જેટલા પણ ગામડા છે એ ગામડામાં તમામ જગ્યાએ વિડીયો વાયરલ થયો હતો અને લગભગ કહેવાય કે 50-60% માણસોએ અહીંયા સર્વિસ કરાવી દીધી છે. તો શું તમારું વાહન બાકી છે? તો તમારું વાહન બાકી હોય તો જાજા હેરાન ન થતા, વાહન ખરાબ થઈ જશે અને પાછી કિંમત સાવ નોર્મલ છે. આપણે બહાર નાસ્તો કરવા ગયા હોય 2-3 જણા તો ખર્ચો થાય ને, એ ખર્ચામાં તમારે અહીંયા વાહન નવું થઈ જાય એવો જ ખર્ચો કહેવાય, નોર્મલી પોકેટ મની કહેવાય. હવે એ જગ્યાએ આપણે જવાનું છે પાછું. હવે તો એક નાનું મશીન આવી ગયું છે તો આપણે સાહેબ સાથે મળીશું અને અહીંયા ઘણા બધા આવેલા છે તો વાહન વાળા, તો હવે કયા કયા વાહન લાવ્યા છે ને, હવે નવું નવું આ વખતે શું વધાર્યું છે એ બધું તમને વિડીયોના માધ્યમથી જણાવીશ. તો અત્યારે આવી જાઓ મારી સાથે. અત્યારે અહીંયા પેલા તમને એક એડ્રેસ આપી દઉં પાકું, ગયા વખતે એડ્રેસ આપ્યું હતું પણ મારા જેવા મગજ વગરના હોય ને એ લોકોને એડ્રેસ નહોતું મળતું, એટલે હવે પાછું આપણે ફરી પાછું કહી દઈ કે રાજકોટમાં તમે આવો ને એટલે ગ્રીન લેન ચોકડેથી માર્કેટમાં આવો એટલે હોસ્પિટલ ચોક આવે. હવે હોસ્પિટલ ચોકથી તમે આમ આગળ જાઓ એટલે જામનગર તરફ જવાનું છે. જામનગર હાઈવે ઉપર બજરંગવાડી આવે, બજરંગવાડી જતા અહીંયા એક હનુમાન દાદાનું મંદિર આવે છે. હનુમાન દાદાનું મંદિર સામે તમે જોઈ રહ્યા છો, ઓલા ટાંકા છે ગવર્મેન્ટના, હવે એને શું કહેવાય છે આપણે, આઈઓસીના ટાંકા સામે છે હનુમાન દાદાના મંદિરની સામે જ. એટલે હનુમાન દાદાના મંદિરની પહેલા આપણે આવી જાય છે આ મોમાઈ ઓટો ગેરેજ અને અહીંયા આખું નાસ્તાનું માર્કેટ છે, નાસ્તા માર્કેટ, હે એમજીએમ હોટલ છે સામે. અહીંયા જરાક નજીક રાખજો, જો એમજીએમ પંજાબી એન્ડ ચાઇનીઝ રેસ્ટોરન્ટ છે ત્યાં બાજુમાં જ આ મોમાઈ ઓટો ગેરેજ આવી જાય છે અને મોમાઈ ઓટો ગેરેજમાં જ આ હર્ષ ડી કાર્બ છે. તો હવે આપણે ત્યાં મળીશું અને કેવા મશીન આવ્યા એ હું તમને બતાવું. અહીં આવો જો, અત્યારે આ મોટર આવી ગઈ છે, આ મોટર છે અલ્ટો. હવે એમાં શું ફોલ્ટ છે ને શું થાય છે એ આપણે અહીંયા જે ઓનર છે જે સાહેબ, એ સાહેબને જ આપણે પૂછશું કે કેમ છો સાહેબ, મજામાં? બસ મજામાં સાહેબ. હવે તમારો આગળનો વિડીયો ખૂબ સારો એવો ચાલ્યો હતો અને તમને પણ રિસ્પોન્સ મળ્યો છે, એમને પણ રિસ્પોન્સ મળ્યો અને જે વિડીયો જે લોકોએ જોયો તો એમના વાહન જે દબાતા હતા એ પણ સારા થઈ ગયા, પિકઅપ વધી ગઈ, જેમ કે મારી બાઇક જ પિકઅપ વધી ગઈ છે. એટલે આ જે અલ્ટો આવ્યો છે આનું શું થઈ રહ્યું છે અત્યારે? આની અંદર જે એન્જિનમાં જે કાર્બનના કણ જમા થયા હોય ને એ આપણે જર્મન ટેકનોલોજી મશીન દ્વારા કોઈ પણ કેમિકલ પ્રોસેસ વિના એન્જિનને ખોલ્યા વિના આપણે એમાંથી કાર્બનના કણ રિમૂવ કરીએ છીએ. કાર્બનના કણ રિમૂવ થવાથી એન્જિનમાં જે એવરેજ ઘટી ગઈ છે, પિકઅપ ઘટી ગયું છે, ગાડી દબાતી ચાલે છે અને એવરેજ ઓછી આપે છે, તો એ આ કાર્બન ક્લિનિંગ થવાથી નવી ગાડી છોડાવીને એટલું પાવરફુલ આપણું એન્જિન થઈ જાય છે. તો અત્યારે જે ગાડી ચાલુ છે સેન્ટ્રો ગાડી એની અંદર ડીકાપ થઈ રહી છે, આપ જોઈ શકો છો. તો આમાં એન્જિન ખોલવાની જરૂર નથી, એન્જિન ખોલવાની ખાલી એને ફિલ્ટરમાં જે કનેક્શન આપવાનું હોય છે એ કનેક્શન દ્વારા અને આ બાજુ બાઇક પણ થઈ રહી છે, અહીંયા બાઇક પણ થઈ રહી છે. આ જે નાનું મશીન છે એ સ્પેશિયલ બાઇકનું છે, બાઇક માટેનું નાનું મશીન આવ્યું, બાઇક માટે સ્પેશિયલ નાનું વસાઈ લીધું આપણે. બાઇક પણ અત્યારે એનું ડીકાપ થઈ રહી છે. હવે બાઇકમાં પણ તમે નજીક જઈને જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે એમાં આપણે એન્જિન ખોલવાની જરૂર નથી, એન્જિન ખોલવાની જરૂર નથી, એક નળીથી તમારે થઈ જાય છે. અને એનો ટાઈમિંગ પણ શું હોય છે? બાઇક ની અંદર 15 મિનિટનો ટાઈમ લાગે છે, ફોર વ્હીલ ની અંદર સીસી ઉપર આધાર રાખે છે, વધારે સીસી હોય તો કમસેકમ 30-45 મિનિટ જેવો ટાઈમ લાગે છે, ટ્રક ને બસ હોય તો 60-70 મિનિટ જેવો ટાઈમ લાગે છે. તો ટૂંકમાં 2-4 દિવસ વાહન નો મૂકવું પડે અહીંયા થઈ જાય, ઉભા તમે તમારી નવી ગાડી નો એક્સપિરિયન્સ કરી શકો. હર્ષ ડી કાર્બ મુંબઈ ઓટો ગેરેજ માં આવી ગયા એટલે નવી ગાડીનો તમે એક્સપિરિયન્સ કરી શકો. અને આનાથી શું શું ફાયદા થાય છે? ફાયદા તો એ કે જે પેટ્રોલની આપણે બચત થશે, પછી જે ધુવાળા ગાડી કાઢતી છે એ બંધ થઈ જશે, એના હિસાબે જે વાતાવરણ પ્રદૂષણ ફેલાય છે એ આપણે ગ્રીન ગ્રીન ફાર્મ કહીએ છે ને, ગ્રીન આપણે ગુજરાત બનાવો, ગ્રીન રાજકોટ બનાવો,
तो એમમ તો થઈ શકે નહીં, કારણ કે એમાંથી કાર્બન નીકળશે તો ધુવાળા બંધ થશે, ધુવાળા બંધ થશે તો જ વાતાવરણમાં જે પ્રદૂષણ છે એ ઓછો થશે અને ધીમે ધીમે આપણે ગ્રીન રાજકોટ તરફ આગળ કરી શકશું. બરોબર છે, તો પર્યાવરણનું જતન કરાવો તમે, પર્યાવરણ જતન થઈ જશે. હા, આનાથી કોઈ નુકસાન ખરું? નહીં, કોઈ પણ જાતનું કેમિકલ પ્રોસેસ જ નથી કે કોઈ પણ જાતનું નુકસાન થાય. ખોલવાનું પણ નથી હોતું, ખોલવાનું પણ નથી, નહીં. માત્ર 15 મિનિટ અને 30 મિનિટમાં તમે તમારી ગાડી નવી લઈને જઈ શકો. એમાં કયું કયું વાહન આપણે કરી શકીએ? ટુ વ્હીલ, ઓટો રિક્ષા, ફોર વ્હીલ, ટ્રક, બસ, ડીઝલ, પેટ્રોલ અને ગેસ થી ચાલતા કોઈ બી વાહન. તો આમાં રેટ તમારો તોડી નાખ્યો હોય છે? ના ના, નોર્મલ રેટ જ છે. જે બાઇક આગળ કરાવી ગયા છે મને ખ્યાલ હશે, નોર્મલ રેટ જ છે આપણો. બાઇક ના 400 રૂપિયા છે, ફોર વ્હીલ ના 1500. 400 રૂપિયામાં? ખાલી 400 રૂપિયામાં તમે નાસ્તો કરવા જાવ ને તો 200-500 રૂપિયા વાપરી નાખો, પણ આ તમારી ગાડી તમે એક નવો એક્સપિરિયન્સ કરી શકશો. એમ તો અત્યારે અહીંયા રાજકોટમાં મેળા આવે છે તો આજુબાજુના ગામડાના લોકો અહીંયા આવે એટલે ત્યાં પાર્કિંગમાં રાખવું એ કરતા અહીંયા આવીને આ કામ થઈ જાય. પાર્કિંગમાં રાખીએ અને ખાલી નાસ્તો કરી લે, નાસ્તા ગલી સામે જ છે, નાસ્તો કરી ના હોય એની ગાડી થઈ ગઈ હોય. રાજીવર ઉભો રહેવાની પણ જરૂર નથી. બરાબર, આપણે બજેટમાં નોટા બેઠા, એ બજેટની કિંમતમાં તમારે થઈ જાય. આપણે જે ભાઈ છે ને આ ચોથી ગાડી કરાવવા માટે આવ્યા છે, એ ભાઈને આપણે મુલાકાત કરશું. ચાલો એને એક્સપિરિયન્સ જાણીએ ભાઈનું. ચોથી ગાડી? હા, ચોથી ગાડી લઈને આવ્યા છે ભાઈ. એક ગાડી ની ટ્રાયલ કરી કે આમાં એવરેજ માં ખરેખર સુધારો થાય છે કે નહીં. આ બી કાર્બ કરાવ્યા પછી એવરેજ માં મને 5 કિલોમીટર નો ફરક થયો, 5 કિલોમીટર અપ થઈ. એવરેજ સારી આવે છે, પિકઅપ સારું આવે છે, અવાજમાં થોડો બદલી જાય છે, ગાડી દબાતી નથી, બધી રીતે સારું છે અને કોઈ જાતનો ટાઈમ પણ બગડતો નથી. બાઇક હોય તો 15 મિનિટમાં તમે પાછા છૂટા થઈ જાવ છો અને કામ બહુ વ્યવસ્થિત ને સારું છે, સર્વિસ સારી છે. અને જૂના વાહન આપણે જેમ થાય ને એમ આપણી ગાડી પછી દબાતી હોય છે, પણ અહીંયા હર્ષ ડીકરમાં આવ્યા પછી આપણે જે ક્લીન કરી નાખે ને એટલે તમારે પિકઅપ ગાડી આપણે 60 ચાલતી હોય તો ઓલી 80 ચાલતી હોય ખબર ન પડે, એવી મજા આવે હલાવવાની. આપણે તો હલાવેલી જ છે, આપણી ગાડી ઓલરેડી અહીંયા ઓલી વખતે આવ્યા ત્યારે કમ્પ્લીટ કરાવી હતી અને આપણને દિલથી ચલાવવાની મજા આવે છે. એન્જિન આખું ક્લીન કરી નાખે, ધુમાડો ન નીકળે, ઘણા બધા ફાયદા થાય છે. અને અહીંયા ગેરેજ પણ છે, તમે અહીંયા આવો. અને તમે આવું નથી કે ખાલી રાજકોટના જ, કોઈ પણ સિટીમાંથી તમે હોય અને તમારે જો તમારી ગાડી ફિલ્ટર કરાવી હોય, આવી રીતે કમ્પ્લીટ કરાવવું હોય હર્ષ ડીકાર્ડમાં, તો તમે રાજકોટ તો આવતા જ હોય. જ્યારે પણ તમે રાજકોટ આવો છો ત્યારે 1 કલાકનો માત્ર સમય વધારેનો રાખવાનો, અહીંયા આવી જવાનું. અથવા ડિસ્પ્લે ઉપર આપણે નંબર પણ આપેલો છે, ત્યાં તમે કોલ કરી અને વધુ માહિતી લઈ શકો છો. બીજું કે તમારે ટાઈમિંગમાં પણ કદાચ વહેલા મોડું થાય તો તમે ફોન કરીને તમે જણાવી શકો છો. અહીંયા પણ એક બેનર છે પોસ્ટર, એમાં પણ ઘણું બધું સારું એવું લખ્યું છે. તમારા વાહનની એવરેજમાં વધારો, વાહનથી થતું પ્રદૂષણને ઓછું કરો, વાહન એવરેજમાં વધારો, એન્જિનની ઉંમર વધારો, વાહનનું પિકઅપ વધારો, એન્જિનમાં થતા અવાજનો ઘટાડો થઈ જાય, વાહનને ધુમાડાથી મુક્ત કરો. એમાં બાઇક આવી ગયું, કાર આવી ગયું, બસ, ટ્રક, કોઈ પણ જાતના વાહન હોય એ દરેક વાહનનું એક જ સોલ્યુશન એટલે હર્ષ ડી કાર્બ. પહોંચી જજો. ફરી પાછું તમને એડ્રેસ આપી દઉં છું, હોસ્પિટલ ચોક થી બજરંગવાડી તરફ જામનગર રોડ ઉપર હનુમાન દાદાના મંદિર બાજુમાં મોમાઈ ઓટો ગેરેજ, હર્ષ ડી કાર્બ, નાસ્તા ગલીની એક્ઝેક્ટ બાજુમાં. અને આ વિડીયો તમને ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, કારણ કે પર્યાવરણનું જતન કરવું એ આપણી ફરજમાં આવે છે. કોકના વાહનમાં ધુમાડો નીકળતો હોય તો એ વ્યક્તિને આપણે કહીએ નહીં, એ વ્યક્તિ અહીંયા ગાડી લઈ આવે ને એની ગાડી કમ્પ્લીટ થઈ જાય, ધુમાડો બંધ થઈ જાય, તો એ પણ એક આપણે દેશ માટે સેવા કાર્ય કર્યું ગણાય. એટલે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમે તો એક લાઇક કોમેન્ટ આટલું કરવાનું ન ભૂલતા.